નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ એજ્યુકેશન બાય રાઠોડ બ્રધર્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય વિજ્ઞાન NCERT પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ નંબર 16. તો આજે આપણે આજના વિડીયો લેક્ચરની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોની શરૂઆત કરવાના છીએ. તો કે શરૂઆત કરીએ આજનો વિડીયો લેક્ચર, તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. તો એમાં આપણને એમ કીધું છે કે નીચે આપેલ પ્રક્રિયા માટે ના વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે. એટલે કે આપણને વિધાન આપ્યું છે કે લેડ રિડક્શન પામે છે, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, કાર્બન ઓક્સિડેશન પામે છે કે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. તો આ વિધાનોમાંથી કયા વિધાન સાચા છે? તો પહેલાં આપણે પ્રક્રિયા જોઈએ. તો કે 2PbO+ એટલે કે લેડ ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરતાં લેડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લેડ ઓક્સાઇડમાંથી મને લેડ મળે છે, એટલે કે ઓક્સિજન ગુમાવે છે. એટલે કે અહીંયા ઓક્સિજન ગુમાવે છે એટલે કે આ પ્રક્રિયા થઈ આપણી રિડક્શન. અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે, તો કાર્બન ડાયોક્સાઇડ એટલે ઓક્સિજન મેળવે, તો આ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન. તો હવે આપણને ચાર વિધાનો આપ્યા છે, તો ચાર વિધાનોને આપણે ચકાસીએ. તો આપણું પહેલું વિધાન છે કે લેડ રિડક્શન પામે છે. અહીંયા તમે જોઈ શકો છો કે લેડ રિડક્શન નથી પામતું, પરંતુ લેડ ઓક્સાઇડનું રિડક્શન થાય છે, એટલે કે આ વિધાન ખોટું છે. પછી બીજું વિધાન આપ્યું છે આપણને, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. તો અહીંયા જોઈ શકો છો કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન નથી પામતો, પરંતુ કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ બને છે, એટલે કે આ વિધાન પણ ખોટું છે. અને આપણે ત્રીજું તમે જોઈ શકો, કાર્બન ઓક્સિડેશન પામે છે, તો કે હા કાર્બન ઓક્સિડેશન પામે છે. અને ચોથું વિધાન છે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, તો કે હા લેડ ઓક્સાઇડનું રિડક્શન થઈ લેડ બને છે. તો આ બંને વિધાનો સાચા છે, પરંતુ પહેલા બંને વિધાનો ખોટા છે. તો અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે કે કયા વિધાનો ખોટા છે, તો એ અને બી ખોટા છે. તો કે હા આપણો થયો જવાબ, એ અને બી ખોટા છે. એ અને સી, તો એ સાચું છે પણ સી ખોટું છે. એ બી સી, તો એ બી ખોટા છે પરંતુ સી સાચું છે. આપેલ તમામ, તો કે એ બી ખોટા છે પરંતુ સી ને ડી સાચા છે. તો વાત કરીએ આજના દ્વિતીય સવાલ વિશે, તો કે આપણને પ્રક્રિયા આપી છે કે Fe2O3 વત્તા 2L એટલે કે એલ્યુમિનિયમ, ઇટ ગિવ્સ એલ્યુમિનિયા, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા એલ્યુમિના પ્લસ Fe. તો આપણને કીધું છે કે ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે. એટલે કે આપણને જુદી જુદી પ્રક્રિયા આપી છે, સંયોગીકરણ, દ્વિવિસ્થાપન, વિઘટન કે વિસ્થાપન પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયા વિશે આપણે વાત કરીએ, તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે બે અથવા બેથી વધારે પદાર્થો ભેગા થઈ કોઈ એક નિપજ બનાવતો હોય સંયોગીકરણ. તો અહીંયા તમે બે પદાર્થો છે પ્રક્રિયા, પરંતુ નિપજ પણ બે જ છે, એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા આવે નહીં. અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? કે બંને પદાર્થોનું વિસ્થાપન થતું હોય, બંને જે પ્રક્રિયક આપ્યા હોય, બંને પ્રક્રિયક, તો બંને પ્રક્રિયકનું એકબીજા વડે વિસ્થાપન થતું હોય તો તેને દ્વિવિસ્થાપન કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે એલ્યુમિનિયમનું વિસ્થાપન થાય છે O3 વડે, પરંતુ Fe નું એટલે કે આયનનું વિસ્થાપન થતું નથી, એટલે કે દ્વિવિસ્થાપન પણ નથી. વિઘટન પ્રક્રિયા એટલે કે એક જ પ્રક્રિયકમાંથી જો આપણને એક કરતાં વધુ નિપજ મળતી હોય તો તેને વિઘટન પ્રક્રિયા કહે. તો અહીંયા તો બે પ્રક્રિયક છે એટલા માટે વિઘટન પ્રક્રિયા પણ નથી. અને ચોથી વધી વિસ્થાપન પ્રક્રિયા, તો અહીંયા એલ્યુમિનિયમ એ Fe આયન કરતાં વધુ સક્રિય ધાતુ હોવાથી Fe2O3નું તે વિસ્થાપન કરીને એલ્યુમિનિયા અને Fe બનાવે છે. તો આ વાત સાચી છે કે વિસ્થાપન પ્રક્રિયા છે. તો હવે વાત કરીએ આજના ત્રીજા સવાલ વિશે, તો કે આયનના ભૂક્કામાં એટલે કે લોખંડના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે કે આ આપણું છે લોખંડ, તેમાં જો હું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરું તો શું થાય છે? સાચા જવાબ પર નિશાની આપો. તો આયનમાં જો હું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરું તો મને ખબર છે કે Fe+3 એટલે કે Fe ની સંયોજકતા, એટલે કે તેની સંયોજકતા 3 છે, એટલે કે તે 3 વિરુદ્ધ પરમાણુ તે મેળવી શકે છે અને તેની સંયોજકતા પૂરી કરશે, એટલે કે FeCl3 મળશે મને આયન ક્લોરાઇડ વત્તા
मने हाइड्रोजन वायु मळशे, એટલે કે APCl3 આયન ક્લોરાઇડ મળવાનો છે મને અને વત્તા હાઇડ્રોજન વાયુ મળવાનો છે, તો મારે આ પ્રક્રિયાને હું સંતુલિત કરું તો કે અહીંયા ક્લોરિનનો એક અણુ છે ને અહીંયા ત્રણ અણુ છે, એટલે કે મારે ક્લોરિનના છ અણુ, ક્લોરિનના મારે અહીંયા ત્રણ અણુ કરવા પડે, તો જો હું અહીંયા ત્રણ અણુ કરું ક્લોરિનના તો હાઇડ્રોજનના ત્રણ અણુ થાય, એટલે કે હાઇડ્રોજનના ત્રણ અણુ તો એચ ટુ છે, એટલા માટે અહીંયા મારે સક્રિય કરવા માટે અહીંયા મારે છ વડે ગુણવું પડે, કે જેટલા માટે સિક્સ એચ સી એલ, એટલે કે અહીંયા ત્રણ એચ ટુ અને સી એલ થ્રી, એટલે કે અહીંયા જો હું એપીને બે વડે ગુણી દઉં તો ટુ એપી સી એલ થ્રી, આપણી પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત. તો આપણને કીધું છે કે આયનના ભૂક્કામાં જો હું મંદ એચ સી એલ ઉમેરું, આયનના ભૂક્કામાં મંદ એચ સી એલ, તો મને આયન ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે. તો સાચો વિકલ્પ આપણે જોઈએ તો કે હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે, તો કે હા હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે, તો કે આ વાત સત્ય છે. અને બીજું આપણને કીધું છે ક્લોરિન વાયુ અને આયન હાઇડ્રોક્સાઇડ, ક્લોરિન વાયુ અને આયન હાઇડ્રોક્સાઇડ બનતા નથી, કોઈ પ્રક્રિયા થતી નથી, તો તે પણ ખોટું છે. અને આયન અને ક્ષાર બને છે તો તે પણ ખોટું છે, તો જવાબ આવશે એ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયો લેક્ચર જોવા માટે, આવા નવા વિડીયો લેક્ચર જોવા માટે અમારી સાથે જોડાઈ રહો, અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.